પત્રકારમાંથી નેતા બનેલા આમ આદમી પાર્ટીના આગેવાન ઈશુદાન ગઢવી આજે કૃષ્ણનગરી દ્વારકા આવ્યા હતા. તેમણે રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી મંગલ કામનાઓ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલિયાએ બ્રાહ્મણો તથા ધાર્મિક વિધિઓ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદનો અંગેનો જૂનો વિડીયો વાયરલ થતાં બ્રહ્મ સમાજ રોષે ભરાયો છે. ગોપાલ ઇટાલિયા તથા આમ આદમી પાર્ટી વતી મીડિયા સમક્ષ જાહેરમાં બ્રહ્મ સમાજની માફી માંગી ઈશુદાન ગઢવીએ આ વિવાદને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે દ્વારકાના બ્રાહ્મણોએ ઈશુદાનને આવકારી તેમનું સન્માન કર્યું હતું. ભગવાન દ્વારકાધીશની નજીક જ હું રહું છું. આ પહેલાં પણ મેં દર્શનો કરવા આવેલો છું. જ્યારે જાહેર જીવનમાં આવે એટલે બધાની નજર પડે. બાકી આજે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી, ભગવાન સોમનાથજીના દર્શન કર્યા હતા, ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા છે. અને જ્યારે આ ધરતી ઉપર પ્રભુએ પોતાની લીલા કરી હશે એ વિચારીને જ આપણા રૂંવાટા ઊભા થઈ જાય છે. ઈશ્વરે જ્યારે જ્યારે ધરતી ઉપર પાપ વધે છે ત્યારે એને જન્મ લે છે. એમ કૃષ્ણ અવતારમાં પ્રભુ જન્મ લઈ ગોકુલ, મથુરા અને પછી દ્વારિકામાં આવી અને પ્રભુ વસ્યા હતા કૃષ્ણ ભગવાન. આજે અહીંયા મને આનંદ એ વાતનો થયો, એના ભૂદેવોએ પણ થોડી લાગણી દુભાવવાની વાત હતી. એમણે પણ જ્યારે અમારા ગોપાલભાઈએ બે વખત માફી માંગી લીધી છે, આજે પણ મેં એવું કહ્યું કે આપણે, હું પણ અને ગુજરાતનો એક એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા અને ગોપાલભાઈ પણ જે પુરાના વિડીયોને લઈને જે બાબતો હતી એને લઈને ક્ષમા માંગી છે. ગોપાલભાઈના અને સૌના આપણા વિચારો સારા કરવા માટે ગુજરાતના થયા છે. જૂનમાં સ્વાભાવિક છે કે જ્યારે આપણે નાના હોઈએ અથવા તો જાહેર જીવનમાં ન હોઈએ ત્યારે આવી બાબતો દરેક માણસને થતી હોય, સ્વાભાવિક છે. પણ જ્યારે ક્ષમા માંગી લે છે એટલે ભગવાન પણ ઈશ્વર પણ માફ કરે છે. એટલે આજે બ્રાહ્મણોએ પણ અહીંયા અમારો સન્માન કર્યું ભૂદેવોએ અને અનેરો આનંદ થયો. અને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આગામી સમયમાં ગુજરાતનું ભલું કરવા માટે પ્રભુ સાથ આપે, આપણે સૌ સાથ કરીએ. શિક્ષણની વાત હોય, મંદિરોની વાત હોય કે પછી હેલ્થની વાત હોય, દરેક મુદ્દાઓ, બાળકોના ભવિષ્યની વાત હોય, ખેડૂતોના મુદ્દાની વાત હોય, મધ્યમ વર્ગના મુદ્દાની વાત હોય. આજે તેલ જ્યારે 2800 રૂપિયે પહોંચી ગયું છે તો આ બધી પીડાઓને લઈને આપણે ઈશ્વર સાથ આપે કંઈક સારું કરાવવા માટે અને આજે દ્વારકાધીશના દર્શન કરી અને ફરીથી દ્વારકામાં જન સંવેદના મુલાકાતની શરૂઆત મેં દ્વારકા જિલ્લાથી. આમ પાર્ટી ફૂલ ફ્લેજમાં ઉતરી ચૂકી છે એટલે એમાં એક સીટ પણ આમ આદમી પાર્ટી ઓછી નહીં લડે. હજી તમે 3 મહિના માહોલ જવા દો 3 મહિનામાં, કારણ કે અત્યારે લાખો લોકો અમારી સાથે જોડાવા માંગે છે, અમે પહોંચી નથી શકતા. અત્યારે સ્થિતિ એ છે, લોકોને એટલું જોડાવવું છે. હું લોકોને પણ અપીલ કરું છું કે માન લો કે તમે મિસ કોલ માર્યા હો, 4 લાખથી વધુ તો કોલ આવી ચૂક્યા છે. તો મારી આપ સૌને વિનંતી છે કે ધીરે ધીરે તમારી પાસે સંપર્કો થશે. અને સ્વાભાવિક છે કે એક ચુવાડ ઊભો થયો છે આમ આદમી પાર્ટીના સમર્થનમાં, કારણ કે આપણે કામને લઈને આવીએ છીએ. આપણે કોઈ રાજનીતિ કરવા નહીં પણ રાજનીતિને બદલવા માટે આવ્યા છીએ. અને હું અહીંયા ભગવાન કૃષ્ણની દ્વારકાધીશની નગરીમાંથી હું આપણે કહું છું કે જૂઠું અમે નહીં બોલીએ. આપણે આપણા ગરીબ, વંચિત, શોષિત, ખેડૂતો, મધ્યમ વર્ગ એના માટે થઈને આવ્યા છીએ. એટલે ગુજરાતની જનતાને મારી અપીલ છે કે આ જે આપણી લડાઈ છે અધર્મ વિરુદ્ધ ધર્મની, એમાં સાથ આપે, કંઈક સારું કરીને આપણે આપીશું. જેમ અરવિંદ કેજરીવાલની સરકારે અત્યારે દિલ્હીમાં, માન લો કે અકસ્માત થાય તો દિલ્હીમાં કોઈ પણ ભારતમાંથી નાગરિક આવેલો એનો અકસ્માત થાય તો 1 કરોડ સુધીનો ખર્ચ છે એ દિલ્હીની સરકાર ભોગવે છે. કેટલા પ્રશ્નો હશે, ખાસ કરીને તમારું જન્મસ્થળ દેવભૂમિ દ્વારકા છે, તો આગામી સીટ તમે દેવભૂમિ દ્વારકાથી ઉપસો? હજી તો શરૂઆત થઈ છે એટલે હજી, કારણ કે એક તો અમારો ઉદ્દેશ અત્યારે આમ આદમી પાર્ટીમાં જે લોકો જોડાવા માંગે છે એને જોડવાનું છે. સંગઠન મજબૂત બનશે, સારા લોકોને જોડીશું અને એ તો સમય આવશે ત્યારે નક્કી કરીશ. ઈશુદાનભાઈ, ખાસ કરીને